રાજકોટમાં હોસ્ટેલમાં પાઇપ ફાટવાના કેસમાં મોત થયું. સોલાર પાઇપ ફાટતા બે વિદ્યાર્થી દાઝ્યા હતા. સારવાર દરમિયાન એકનું મોત થયું છે, જ્યારે એક સારવાર હેઠળ છે. ધોરણ 8ના વિદ્યાર્થી મીત કોઠડિયાનું સારવાર દરમિયાન મોત થયું. જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળની હોસ્ટેલનો આ બનાવ છે. પડધરીના રામપરામાં 14 માર્ચે બનાવ હતો. પડધરી પોલીસે પ્રકરણમાં તપાસ તેજ કરી છે. વર્ષ 2002ના તોફાનો મામલે ગુજરાત સરકારને બદનામ કરવાના કેસમાં આરોપી તિસ્તા સીતલવાડ અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાજર થયા. કોર્ટમાં હાજરી સમયે તિસ્તા મીડિયાથી દૂર ભાગતા રહ્યા અને ગુજરાતને બદનામ કરવાના પ્રશ્ને તિસ્તા સીતલવાડ મૌન રહ્યા. અગાઉ સરકારના સોગંદનામામાં પણ આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા હતા. પંચમહાલના ગોધરા તાલુકામાં 86 પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ બેસાડવાની પ્રક્રિયામાં કૌભાંડ થયું. 15માં નાણાપંચ હેઠળ આરો પ્લાન્ટની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી, જેમાં ખાનગી કોન્ટ્રાક્ટરને 86 શાળાઓમાં 86 લાખના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદવાનું કામ સોંપાયું. ગોધરા તાલુકામાં આરો મશીનના કૌભાંડ અંગે ટીડીઓ સહિત 6 કર્મચારીઓ સામે ડેપ્યુટી ટીડીઓએ ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા. ડેપ્યુટી ડીડીઓ અને ટીમ દ્વારા તપાસ સમિતિ રચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. શાળાઓમાં તપાસ કરતા કોન્ટ્રાક્ટરો આરો પ્લાન્ટ મશીન અને ટાંકી ફિટ કર્યા વગર મૂકીને જતા રહ્યા હતા. તો અમુક શાળાઓમાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે શાળાના આચાર્યએ આરો મશીન ફિટ કરાવ્યું હતું. સમગ્ર મામલે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ જવાબદારો સામે ખાતાકીય કાર્યવાહી કરવા અને ચૂકવણી કરવામાં આવેલી રકમ રિકવર કરવામાં આવશે તેવી ખાતરી આપી. જે આરોની કીટ મૂકવામાં આવેલી છે, પરંતુ તેને ફિટિંગ કરવામાં પણ આવેલા નથી અને પૂરતો જે સામાન પહોંચતો કરવો પડે એ પણ પૂરતો પહોંચાડવામાં આવ્યો નથી. અને જે નિયર વોટર એજન્સી છે, એજન્સી જેમ તેમ કરીને બાના બતાવે છે. અને આચાર્યોને પણ પૂછ્યું તો આચાર્ય એવું કહેવા માગે છે કે અમને એજન્સી કહે છે તમારે જાતે ફિટ કરવાના છે, જેથી તે બિનઉપયોગી હાલતમાં હાલ પડ્યા છે. નિશાળમાં આરો સ્ટેન ટાંકી બધું આવી ગયેલું છે, પણ 6 મહિનાથી આવી ગયેલું છે. આરો ફિટ કરેલ નથી, તેથી બાળકો અત્યારે બોરનું પાણી પી રહેલા છે. વડોદરાના સમાસાવલી રોડ પર આવેલી મેટ્રો હોસ્પિટલને સીલ મારી દેવાયું. રૂપિયા 5 લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. વારંવાર સૂચન છતાં પણ બાકી વેરો નહીં ભરતા પાલિકાએ આ કામગીરી કરી છે. રખડતા ઢોર સમસ્યા અંગે બનાસકાંઠાની 2 પાલિકાએ નિર્ણય કર્યો છે. ડીસા બાદ ધાનેરામાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ છે. ધાનેરા પાલિકાએ નોટિસ જારી કરી જનતાને અપીલ કરી છે. જાહેરમાં ઘાસચારો નાખવા ઉપર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે અને ઘાસચારો નાખવામાં આવતો હતો ત્યાં સાફ સફાઈ પણ કરવામાં આવી. તો 2 નગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે જાહેરમાં ઘાસચારો ફેંકવો નહીં, જેથી રખડતા ઢોર જે છે એની સમસ્યા પરથી નિજાત મળે. સુરતમાં ઉત્તરાયણ વિસ્તારનું ઓળખ ધરાવતું જાણીતું ઉત્તરાયણ પાવર હાઉસના ટાવરને આગામી 21મીના રોજ તોડી પાડવામાં આવશે. પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટથી ધ્વસ્ત કરવામાં આવશે. આ કુલિંગ હાઉસ નેસ્ત નાબૂદ થઈ જશે. 21 માર્ચ સવારે 11 થી 11:30 વાગે બ્લાસ્ટ કરાશે. ઉત્તરાયણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગાવોટના 2 પ્લાન્ટ કાર્યરત હતા, જેમાં 135 મેગાવોટ પ્લાન્ટ જૂનો છે. દરમિયાન કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે કામગીરી નિર્ધારિત વર્ષો પછી જૂના પ્લાન્ટને તોડવાનો હોય છે. 21 માર્ચના રોજ કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. કંટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતાં આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે. બ્લાસ્ટ માટે 250 કિલો ડાયનામાઇટનો વપરાશ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ 1993ની અંદર શરૂ કરવામાં આવેલો અને આ પ્લાન્ટની કેપેસિટી 135 મેગાવોટની એ છે. હવે ડિમોલિશન માટે તો 2017ની અંદર સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા પરમિશન લેવામાં આવેલી અને ત્યાર પછી એને ડિમોલિશન માટેની પ્રક્રિયા હાથ ધરેલી. 20 માર્ચ આજે છે વિશ્વ ચકલી દિવસ. ચીંચી કરી પોતાની હાજરીનો પુરાવો આપતી ચકલી હાલ લુપ્ત થવાના આરે છે. મોટા શહેરોમાં તો ભાગ્યે જ ચકલી જોવા મળે છે. જોકે એક વ્યક્તિ એવા છે જે આ લુપ્ત થતા પક્ષીને બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના શંભુભાઈ ખરા અર્થમાં સ્પેરોમેન છે.
શંભુભાઈ લાકડાના સ્પેરો હાઉસ બનાવી લોકોને નિઃશુલ્ક વહેંચે છે. એટલું જ નહીં, આસપાસના 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં જ્યાં પણ ચકલીને સ્થાન નથી મળતું ત્યાં સ્પેરો હાઉસ લગાવે છે. શંભુભાઈ સાથે એક કરુણ ઘટના બની અને બસ ત્યારથી તેમણે ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી. ઘરમાં પૂઠાનો ચકલીનો માળો વરસાદમાં ભીંજાયો અને નીચે પડતા ચકલીના ઈંડા તૂટી ગયા. આ જોઈ શંભુભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે ચકલીઓ માટે લાકડાના પાકા ઘર બનાવવાનું નક્કી કર્યું. આ સેવાયજ્ઞમાં તેઓ ઘરે ઘરે, મંદિર, સ્કૂલે જઈને ચકલી ઘર લગાવી રહ્યા છે. આ અભિયાનમાં અન્ય સંસ્થાઓ પણ જોડાઈ છે. હવે તેઓ ચકલી ઘરની સાથે મોબાઈલ ચબૂતરા, પાણીના કુંડા પણ બનાવીને લોકોને આપી રહ્યા છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 44,000 ચકલી ઘરનું વિતરણ કર્યું છે. એટલું જ નહીં, 51,000 ઘરનું પ્રેરિત કાર્ય કરે છે. આ માટે તેમણે 2024નો લક્ષ્યાંક રાખ્યો છે. વ્યવસાય સુથારી કામ કરતા શંભુભાઈ વેપારમાં 2 કલાકનો સમય કાઢીને ચકલીઓના ઘર બનાવવાનું પણ ચૂકતા નથી. શંભુભાઈ મજબૂત, ટકાઉ, વરસાદ કે ઠંડીમાં રક્ષણ આપે એ પ્રકારના સ્પેરો હાઉસ બનાવે છે. આ સેવાયજ્ઞને કારણે જ લોકો તેમને પ્રેમથી સ્પેરો મેનના નામથી બોલાવે છે. પ્રેરણા મને એક પૂઠાના ઘરમાં ઈંડા તૂટી જવાથી આ ચકલી ઘર બનાવવાની મને પ્રેરણા મળે અને પછી મેં આ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવવાનું ચાલુ કરે અને વિનામૂલ્ય વિતરણ મેં કરવાનું ચાલુ કરે અને દરેકે પોતાના ઘરે એક ચકલી ઘર પાણીનું કુંડું મેકીને આ પ્રજાતિના વિકાસ માટે આપણે મદદ કરવી જોઈએ. અહીંથી લગભગ 15-20 કિલોમીટરના એરિયામાં અમે જઈને જ્યાં જ્યાં પણ નથી ચકલીઘર દેખાતા, ચકલીઓ ઉઠતી દેખાય છે, અમને એવું લાગે છે કે અહીંયા ચકલીઘર મૂકવા જેવા છે, ત્યાં પોતે જાતે જઈને અમારી ટીમ જઈને ત્યાં બધા ચકલીઘર લગાવીએ છીએ. અમે અમુક સેશન બી એવા રાખીએ છીએ કે લોકોને એજ્યુકેટ કરવા માટે કે આપણા બર્ડ્સની કેટલી ઇમ્પોર્ટન્સ છે આપણા નેચરમાં, કેમ કે ઇકોસિસ્ટમને બેલેન્સ કરવા માટે ચકલીની બહુ સાચવણીની જરૂર છે. ફસલ સાચવવા માટે કે ગમે તે ઇકોસિસ્ટમ માટે ચકલીની જરૂર છે અને શંભુભાઈનું કાર્ય બહુ સારી ચાલી રહ્યું છે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ વિવાદનો જે મામલો સામે આવ્યો હતો તેમાં પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ હાટકેશ્વર બ્રિજ પહોંચ્યા. જ્યોર્જ ડાયસ 72 કલાકના ઉપવાસ કરશે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહીની માગણી છે. હાટકેશ્વર બ્રિજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોંગ્રેસના હોદ્દેદારો પણ આ આંદોલનમાં જોડાશે. લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ હાટકેશ્વર બ્રિજ પહોંચ્યા છે. તેમની સાથે તેમના સમર્થકો પણ છે. પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યોર્જ ડાયસ 72 કલાકના ઉપવાસ કરવાના છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી તેમની માગણી છે. હાટકેશ્વર બ્રિજ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. કોંગ્રેસના હોદ્દેદારો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. હાટકેશ્વર બ્રિજમાં જે રીતે ભંગાણ થયું હતું અને બ્રિજના પોપડા ઉખડી ગયા હતા અને તેનું બાંધકામ જે રીતે થયું છે તેની ગુણવત્તાને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા, ત્યારે હાલ તો પૂર્વ કોર્પોરેટર મેદાનમાં આવ્યા છે અને પોતે ધરણા પ્રદર્શન કરવા માટે અને વિરોધમાં ઉતર્યા છે. પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ હાટકેશ્વર બ્રિજ ખાતે પહોંચ્યા છે. 72 કલાકના ઉપવાસ કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે. જોકે પોલીસ તેમની અટકાયત કરી શકે છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે પૂર્વ કોર્પોરેટરે. કોંગ્રેસના હોદ્દેદારો પણ આ આંદોલનમાં જોડાઈ ગયા છે. તો હાટકેશ્વર બ્રિજથી આ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ. સીધી તસવીરો અમદાવાદના હાટકેશ્વર બ્રિજથી. પૂર્વ કોર્પોરેટર હાલ 72 કલાકના ઉપવાસ આંદોલન માટે સ્થળ પર પહોંચ્યા છે. હાટકેશ્વર બ્રિજ ખાતે પહોંચ્યા છે. જોકે પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે અને પોલીસ તેમની અટકાયત કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. શાસનમાં આ એક મોટો વિવાદ ઉભો થઈ રહ્યો છે. હાટકેશ્વર બ્રિજના પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર અને જ્યોર્જ ડાયસ હડતાલ ઉપર છે, તે પ્રકારના દ્રશ્યો છે ત્યાં જોવા મળી રહ્યા છે. જ્યોર્જભાઈ, આજે ઉપવાસ કાર્યક્રમ છે અને રજૂઆતો અને દરેક જગ્યા ફોજદારી લાયક પગલા ભરવાની વાત કરી, સીટની રચનાની વાત કરી અને બ્લેક લિસ્ટ કરવાની પર આજ દિન સુધી રિપોર્ટ આવ્યો છે. રૂડકીનો એને દબાઈ દેવામાં આવ્યો છે અને ખુલ્લું જાહેર જનતાના હિતમાં બતાવવામાં આવે અને આ બે બ્રિજ છે એને ઉતારી લેવામાં આવે, કેમ કે આ ઝૂલતા પુલને પણ ભયાનક હોનારત સજા જેવી છે. અમે 72 કલાકના ઉપવાસ ઉતર્યા છીએ પરંતુ આ પોલીસ
જે અંગ્રેજોને બી શરમાય એવી પોલીસ અમને પરમિશન એ ગાંધીજી ને માર્કે નથી આપતી. જયારે 19 કલમ મુજબ અમને વાણીએ સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. વિરોધ એક દે થઈ રહ્યો હતો કે ઉપવાસ જે જોશ ડાયસે જાહેરાત કરી હતી તે જોશ ડાયસની હાલ અહી પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. કારણ કે હાટકેશ્વર બ્રિજ નો જે વિવાદ છે સતત વધી રહ્યો છે અને વિરોધના પગલે જ આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જોય ડાયસ સહિત જે અન્ય કાર્યકર્તાઓ હતા કોંગ્રેસ પાર્ટીના તેઓની અટકાયત કરી દેવામાં આવી રહી છે. અને વિરોધ એક જ છે કે હાટકેશ્વર બ્રિજને લઈને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, કન્સ્ટ્રક્ટર જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. આ તમામ મુદ્દાઓને લઈને આ વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે અને તમામ લોકોની અટકાયત છે તે હાલ છે તે પોલીસ દ્વારા કરાઈ છે. જે બ્રિજમાં જે બાંધકામ થયું છે તેને લઈને આ વિરોધ છે. તો સીધી તસવીરો આપ જોઈ રહ્યા હતા અમદાવાદના હાટકેશ્વર બ્રિજથી. હાલ એક બ્રેક માટે રોકાઈશું. માત્ર ઘઉં નહીં, ચણા અને તમાકુની ખેતી કરતા ખેડૂતોની પણ આવી જ કફોડી સ્થિતિ છે. ચણા પલળી જતા ફૂગ લાગી શકે છે, તમાકુમાં કાણા પડી ગયા છે એટલે પૂરતો ભાવ મળવો મુશ્કેલ છે. વળી આવા પલળેલા ઘઉં ખાવા માટે પણ આખું વર્ષ સાચવી શકાશે કે કેમ એ પણ સવાલ છે. આ દ્રશ્યો રાજકોટના ઉપરેટાના છે, જ્યાં ખેડૂતોના માથે મુસીબતના પોટલા જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે કમોસમી કહેર તૂટી પડી, પરિણામે એક તરફ ખેતરમાં વાઢેલા ધાણાના પૂળા ઉડીને બીજા ખેતરમાં જતા રહ્યા. સવારથી ઉઠીને ખેડૂતો પોતાના ધાણાના પાકને બીજાના ખેતરમાંથી ભેગો કરીને પોતાના ખેતરમાં લાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપલેટાના લાટ, ભીમુરા, કુઢેજ, મજેઠી સહિતના ગામડાઓમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે ઘઉંનો ઉભો પાક આ રીતે જમીનદોસ્ત થઈ ગયો, જેમાં હાર્વેસ્ટર પણ ચાલી શકે એમ નથી. ચારે તરફ સેંકડો એકર વિસ્તારમાં આ તારાજી જોવા મળી રહી છે. કપાસમાં રૂ પલળી ગયું, જે જીંડવા છે એ પણ હવે કાળા પડીને ખરી પડે એવી આશંકા છે. વીઘે 20-25 હજારના ખર્ચા માથે ચડાવ્યા બાદ ખેડૂતોને 1 રૂપિયો પણ બચે એવી સ્થિતિ આ વિસ્તારમાં ન હોવાનો ખેડૂતોનો દાવો છે. થોડા દિવસ પહેલા પણ અહીં માવઠું થયું, જેમાંથી હજુ તો પરવાર્યા નહોતા ત્યાં ફરી માવઠું ખાબકતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. જગતના તાતની આ હાલાકી, બરબાદી, મુશ્કેલી, હૃદય દ્રાવક આ દ્રશ્યો તાપીના છે, જ્યાં ખેતરે ખેતરે ખેડૂતો રડવા મજબૂર બન્યા. આવકનું એકમાત્ર સાધન ખેતી છે, એમાં પણ મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા હવે ગુજરાન કેમ ચલાવવું એ મૂંઝવણ છે. ઘઉં અને ચણાના પાક પર 2 દિવસથી પાણી ફરી વળ્યું. ખેડૂતોએ ઘઉંના પૂળા ભેગા કરીને તાડપત્રી ઢાંકી હતી, પરંતુ ભારે પવન ફૂંકાતા તાડપત્રી ઉડી ગઈ અને પાક પલળી ગયો. ચણાના પાકમાં પણ આવી જ નુકસાની છે. શાકભાજીનો ઉભો પાક પણ વેરવિખેર બની ગયો. ફૂલ ખરી પડતા હવે શાકભાજી આવવામાં વિલંબ થશે અને આવક ઘટી જશે. માત્ર ખેતી પાક જ નહીં, આંબા જેવા બાગાયતી પાકમાં થયેલી નુકસાની પણ જોઈ લો. જાણે કે કાચી કેરીના રૂપમાં ખેડૂતના સપના ખરી પડ્યા. આંબાના બગીચામાં પગ મૂકતા ચારે તરફ કેરી ખરીલી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે મોટાભાગનો પાક બરબાદ થઈ ગયો છે, સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે. હવામાન વિભાગે વધુ 4 દિવસ રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરી. એક સપ્તાહથી શરૂ થયેલું માવઠું ખેતરોમાં ખેડૂતોની મહેનત પર કરા સાથે ઠંડા કલેજે સતત પાણી ફેરવી રહ્યું છે, જે હજુ 23 માર્ચ સુધી યથાવત રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું થશે. મહીસાગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી તથા કચ્છમાં પણ ગાજવીજ સાથે માવઠું થશે. કેટલીક જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર તથા કચ્છમાં માવઠું થવાની આશંકા છે. રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, સાથે જ પાકિસ્તાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવ્યું છે. આ તરફ દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં અણધારી આફત વરસી રહી છે. ગુજરાતમાં માવઠાના માટે અનુકૂળ હોય એવી 4 સિસ્ટમ સક્રિય છે.
આથી માવઠું લાંબુ ચાલી રહ્યું હોવાનું અનુમાન છે. નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો તથા બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ જેવા સરહદી વિસ્તારમાં માવઠાનું પ્રમાણ વધુ રહી શકે છે. ગોધરા તાલુકામાં આવેલી 86 પ્રાથમિક શાળાઓમાં કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આરો પ્લાન્ટ પડેલા છે પરંતુ ફીટ નથી કરાયા અને વિદ્યાર્થીઓ બોરનું પાણી પીવા મજબૂર છે. કેવડિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યનો દાવો છે કે છેલ્લા 6 મહિનાથી આરો આ રીતે ધૂળ ખાઈ રહ્યા છે. તપાસ કરતા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયત દ્વારા 86 શાળાઓમાં આરો ફીટ કરવાના નામે કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો. ડેપ્યુટી ડીડીઓએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મોટું કૌભાંડ થયાની કબૂલાત કરી અને તત્કાલીન ટીડીઓ સહિત કુલ 6 કર્મચારીઓ સામે ખાતાકીય. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત કરીશું જૂનાગઢની. જૂનાગઢના કેશોદમાં ભીષણ આગનો બનાવ બન્યો. પ્રભાતનગર વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ. પ્લાસ્ટિક અને પૂઠાના ભંગારમાં આગ લાગી હતી અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું અને અફરાતફરી મચી ગઈ. કેશોદ ફાયર શાખા દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આગનું કારણ હજુ જાણી શકાયું નથી. લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જૂનાગઢમાં કેશોદમાં પ્રભાતનગર વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી ગઈ. પ્લાસ્ટિક અને પૂઠાના ભંગારમાં ભીષણ આગ લાગી ગઈ અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. કેશોદ ફાયરની ટીમ તુરંત અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી. લાખો રૂપિયાના માલસામાનને નુકસાનની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. રાજકોટને મળ્યા નવા ડેપ્યુટી મેયર. કંચનબેન સિદ્ધપુરા બન્યા રાજકોટના નવા ડેપ્યુટી મેયર. નવા ડેપ્યુટી મેયરનો કાર્યકાળ 6 મહિના સુધીનો રહેશે. ડોક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય બનતા નવા ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર તેમજ શહેર ઉપપ્રમુખ છે કંચનબેન સિદ્ધપુરા. ત્યારે મારે ચારેય અમારે જંગી બહુમતીથી અમે જીતા છે ત્યારે હું પાર્ટીની હું શુભેચ્છા પાઠવું છું અને મને પાર્ટીએ ગણતરી કરી કે મને આ સ્થાન ઉપર બેસાડી એ મારે ગર્વની વાત કરવી કેવી જોઈએ કે ના મને પાર્ટી આ સ્થાન આપ્યું છે. અમારી ગણતરી એમ કે મહિલાઓમાં ગણતરી કરે જ છે એ ભારતીય જનતા પાર્ટીના સ્થાનમાં ગણતરી છે જ.